હમીરસરનો એક ભાગ પાવડીનો વિસ્તાર, ત્યાં પાસે વર્ષોથી ઘણા લોકો સવારે નાહવા માટે જાય છે. ને આમાં અમારા મોવડી, અમારા વડીલ ભાઈ ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય પણ છે. ગઈકાલે સાંજે નગરપાલિકા મારી પાસે રૂબરૂ મુલાકાતે આવ્યા. એમને મારું ધ્યાન દોર્યું કે લેક્યુ હોટલની પાછળ જે છતડીવાળો તળાવ છે ત્યાં પાસે માછલીઓ હવે મરી રહી છે. અવારનવાર આપણે લેક્યુ હોટલને રિક્વેસ્ટ કરીને બોરનો પાણી નખાવતા હતા, પણ હવે ખાડામાં બોરનો પાણી તરત ઉતરી જાય છે, એટલે આ માછલીઓને શિફ્ટિંગ કરવી બહુ જરૂરી હતી. આજે સવારે નગરપાલિકાની ટીમને અહીંયા કામે લગાડ્યા. પાવડી સમિતિના લોકો પણ હાજર છે અને નગરપાલિકાના લોકો અત્યારે કામગીરી કરી રહ્યા છે. મારી સાથે સેનિટેશનના ચેરમેન, ટેક્સ કમિટીના ચેરમેન અને બાગ બગીચીના સમિતિના ચેરમેન સૌ હાજર છે. આ માછલીઓ સવારથી 50 માછલીઓ હમીરસરમાં શિફ્ટ કરી દીધી હશે. હજી પણ જે ખાડામાં કામગીરી ચાલુ છે બીજી 50 માછલીઓ નીકળશે, એ પણ અમે શિફ્ટ કરશું. અને આ તળાવની અંદર જે નાના નાના ખાબોચીઓમાં જે માછલીઓ છે એ પણ નગરપાલિકા શિફ્ટ કરશું. કારણ કે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા જીવ દયા પ્રેમી હોય. આ જીવ દયાનું અમે કામ આજે કરી રહ્યા છીએ. હું આપના માધ્યમ દ્વારા એક વિનંતી કરવા માંગુ છું, એક અપીલ કરવા માંગુ છું કે હું લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવતો વ્યક્તિ છું. ક્યારેક મારાથી ખોટું સેન નથી થતું તો મારી આંખમાં જળજળી આવી જાય છે. આ જળજળિયા ક્યારેક મારી સામે તમારી સામે બોલતા આવી જાય તો એ જળજળિયા તમે ન લેતા? કારણ કે ઘણા લોકોને આ જળજળિયા મગરના આંસુ લાગે છે. હવે લાગણીશીલ છીએ, 100% મારી આંખમાં પાણી આવી જાય છે, પણ ઘણા લોકો હવે એમ કહે છે આ તો મગરના આંસુ સારે છે. મારી આંખમાં 100% જળજળિયા બે વખત આવ્યા છે. પ્રથમ વખત જ્યારે નગરપાલિકાના પ્રમુખ ઉપર કચરો ફેંકવામાં આવ્યો ત્યારે, અને બીજી વખત આદરણીય નરેન્દ્રભાઈની પંજાબમાં જે પરિસ્થિતિ મેં જોઈ રસ્તા ઉપર 20 મિનિટ, ત્યારે હું 100% મીડિયા બાઇટમાં રોઈ પડ્યો હતો. અમે લાગણીશીલ વ્યક્તિઓ છીએ એટલે અમારી આંખમાં જળજળિયા આવે. હું આપને વિનંતી કરું છું કે અમારી આંખના જળજળિયા હવે ન બતાડજો, લોકોને આ મગરના આંસુ લાગે.